કોસંબા ખાતે રહેતી મુસ્લિમ યુવતી સાથે માંગરોળ તાલુકાના ગડકાશ ગામના અયાસ માંજરાએ નિકાહ કર્યા બાદ તેની સાથે 10 દિવસ સુધી શારીરિક સંબંધ બાંધીને તેને તળ છોડી દક્ષિણ આફ્રિકા પલાયન થઈ જતા પીડિતા યુવતીએ ન્યાય મેળવવા માટે સુરત જિલ્લા પોલીસ કચેરીએ રાવ નાખી છે. કોસંબા ખાતે રહેતી મુસ્લિમ યુવતી સાથે 30 ડિસેમ્બરના રોજ માંગરોળ તાલુકાના ગડકાશ ગામ ખાતે રહેતા અયાસ માંજરાએ નિકાહ કર્યા બાદ 10 દિવસ સુધી તેની સાથે શારીરિક સંબંધો બાંધીને તેને તળ છોડી દક્ષિણ આફ્રિકા ભાગી ગયો હતો. આ અંગે પીડિતા યુવતી અને તેના પરિવારજનોએ અયાસના ઘરે જઈ કહેવા જતા તેના પરિવારજનોએ પીડિતા યુવતી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનાર યુવતીની માંગરોળ પોલીસે ફરિયાદ નહીં લેતા તેણીએ સુરત જિલ્લા પોલીસ વડા સમક્ષ ન્યાય મેળવવા માટે અરજી કરી હતી. સુરત જિલ્લાની અંદર આવી અસંખ્ય બહેનો જે ઘરે આજે બેસેલી છે, જેને હસબન્ડ બહાર ભાગી ગયા છે અને ખોરાકી પણ ચૂકવતા નથી કે એમને તલાક પણ નથી આવતા, એક બહુ મોટો એક સામાજિક પ્રશ્ન છે. ને આની અંદર પોલીસે સજાગ થઈને આગળ આવવું જોઈએ અને સમાજે પણ આમાં આગળ આવવું જોઈએ. ને આવી જે એબેન્ડેડ અને તરછોડી દેવામાં આવેલી છોકરીઓ સુપ્રીમ કોર્ટ હાલે આમ માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટે અને માઇનોર જે નેશનલ વુમન્સ કમિશન ફોર વુમન્સ છે એક પોતાનું આખું આઉટલાઈન કરીને એક મેન્યુઅલ બહાર પાડ્યું છે જેમાં આવા લોકોના પાસપોર્ટ રદ થવાની જોગવાઈ છે, રેડ કોર્નર નોટિસ અને લુકઆઉટ નોટિસ સર્ક્યુલર જારી કરીને વિઝા હોય તો વિઝા રદ કરીને પરમિટ હોય તો પરમિટ રદ કરીને બધી જોગવાઈ આપવામાં આવેલી છે. તેનો અહીંયા અસરકારક રીતે ઉપયોગ થતો નથી. તો ખરેખર કાયદાનો અમલ કરવામાં આવે તો આવા બધા લોકો જે ટ્રેપ મેરેજ અને બોગસ લોકોનું શોષણ કરીને ભાગી જાય છે તે લોકોની નસીહત થાય તેમ છે. એટલે આ મુદ્દે તરત ફરિયાદ નોંધાવી જરૂરી અત્યંત છે. મારી શાદી 30 ડિસેમ્બર 2018 ના ઘરકાજ મુકામે થયેલી. તો મારા હસબન્ડ અમારી હાથે 10 દિવસ લગીને ફિઝિકલી અમને ટોર્ચર કર્યું ને શારીરિક શોષણ કરીને પછી ભાગી ગયા કહેવા વગર. તો મારી મમ્મીને અમે બધા ત્યાં ગયા પૂછ્યું કે શું થયું, તો એ લોકોએ અમારા કે અમારો છોકરો તો જતો રહ્યો, અમારા પૈસા વસૂલ કરીને તમારે જે થાય તે કરી લ્યો. ને મેં મારું સામાન લઈને આવતી હતી, મારું બધું જે સ્ત્રીધન હતું તે આપેલું હતું મારા ઘરથી ને એમના ઘરથી, તે બધું ખેંચીને એ લોકોએ ખોંચવી લીધું. ને મારી ખાલા સસુનો છોકરો ચપ્પુ લઈને મારી મમ્મીને ને મારા એક અંકલ આવેલા એમના સાથે કરવા મારઝોડ કરવા લાગ્યા ને કે તમારે જે થાય તે કરી લ્યો. અને અમારા બધું કપડાંને બધું લઈ લીધું સ્ત્રીધન ને એવું, ને કે હવે તમારે જે થાય તે કરી લ્યો, અમે અમારો છોકરો હવે જતો રહ્યો ને અમે નથી ડિવોર્સ આપવાના નથી કંઈ કરવાના, તારે જે કરવું હોય તે તું જા ને કર, જે પોલીસ સ્ટેશનમાં તારે FIR કરવી હોય તે કર, જે કરવું હોય તે કર. અમે લોકો FIR હારું જતા છે માંગરોળ, તો માંગરોળથી અમને કહે કે આ લેડીઝનો કેસ છે તો તમારે કામરે જ જવું પડશે. તો અમે કામરે જ ગયા, તો કામરેજથી કહે કે અમને કોઈ બી PSI અમારી લેડીઝ PSI અવેલેબલ નથી, તો તમને અમે ફોન કરશું. તેના બી ફોન કરવાના બી અમને 4-5 દિવસ થઈ ગયા પણ કોઈનો ફોન નથી આવતો. અમે તો ફોન કરતા છે તો કોઈ ફોન નથી ઉપાડતું ને અમારી કોઈ બી FIR રજીસ્ટર કરવા હાર તૈયાર નથી અમે. અને સામનેવાળી પાર્ટી અમને કે જે થાય તે કરી લ્યો, તમારું કંઈ નહીં આવે, તારી કોઈ FIR નહીં લહે ને કંઈ તારું થાય તારે ને તારી મમ્મી એ લોકોને અમે લોકો લટકાવું એવી રીતના જ.